સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામમાં તેમજ ગાંઠીઓલ ગામમાં મંગળવારની 26 ફેબ્રુઆરીના રોજ સવારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ અને તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામમાં તેમજ ગાંધીઓલ ગામમાં મંગળવારની 26 ફેબ્રુઆરીના રોજ સવારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ અને તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ત્યારે બડોલીની આરએચ જાની હિંગવાલા ઉચ્ચતર માધ્યમિક શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ નરેશભાઈ ડી પટેલ, અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર પીએસ પટેલ અને જયંતિભાઈ પટેલ હાજર રહ્યા હતા. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, અન્ય જાહેર પરીક્ષામાં ઉત્તમ સિદ્ધિઓ મેળવેલ હોય તેઓને ઇનામ આપી તેમની સિદ્ધિઓને બિરદાવી હતી. તેવી જ રીતે ગાંઠીઓલ ગામમાં આવેલા આનંદીબેન પ્રેમભાઈ હાઈસ્કૂલની અંદર પણ શુભેચ્છા સમારંભ અને તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સમારંભના અધ્યક્ષ તરીકે જયંતિભાઈ દવે, પૂર્વ એડિટર ઇન્ડિયન એક્સપ્રેસ શ્રીમંદ જયસિંહ બાપા હોસ્પિટલના પ્રમુખ શિવ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી જીગરભાઈ જાની, મુરલીધરભાઈ ઠાકોર મુંબઈ પટેલ, વિનોદભાઈ પ્રમુખ, જનકભાઈ ઠાકર ઉપપ્રમુખ પટેલ ફૌજીભાઈ તથા ટ્રસ્ટીઓ, ગામના સરપંચ રમેશભાઈ હાજર રહ્યા હતા. તેજસ્વી તારલાઓને 35,000 રૂપિયાના ઇનામો આપવામાં આવ્યા. આ પ્રસંગે સ્વર્ગીય પ્રેમુભાઈ ઠાકરના સ્મરણમાં અને માનમાં દિવ્ય સંસ્મરણો પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આવનાર તમામ મહેમાનોને, બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. મંગળવારને 26 ફેબ્રુઆરીને રોજ રાત્રે આરએચ જાની હિંગવાલા હાઈસ્કૂલમાં વાર્ષિક ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડૉક્ટર ભાવનાબેન જોશી મુંબઈ, માયાબેન ઠાકર મેનેજિંગ ટ્રસ્ટી જીગરભાઈ જાની, બડોલી સરપંચ કલ્પનાબેન, કલ્પનાબેન જે ઠાકર, લવજીભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, અમૃતભાઈ પ્રજાપતિ, રાકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક ઉત્સવમાં ધોરણ કેજીથી ધોરણ 12 સુધીના કુલ 350 વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈને પોતાની આવડત બતાવી હતી. બડોલી હાઈસ્કૂલના વાર્ષિક ઉત્સવની પૂર્વ તૈયારી શાળાના શિક્ષક ભાઈ બહેનો દ્વારા 10-12 દિવસ પહેલાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નિહાળવા માટે બડોલી ગામ તેમજ દેત્રોલી ગામમાંથી મોટી સંખ્યામાં વાલીઓ ઉમટી પડ્યા. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આચાર્ય દીપકભાઈ પટેલને શહીદ થયેલા જવાનો માટે 1 મિનિટનું મૌન રાખ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ભવ્ય રીતે આ કાર્યક્રમનું સફળ સંચાલન ઈશ્વરભાઈ ડામોરની સાથે અંતરિક્ષ જોશીએ કર્યું હતું. વાલીઓ દ્વારા શાળાના આચાર્ય દીપકભાઈ પટેલને સુંદર કાર્યક્રમ કરી વાર્ષિક ઉત્સવ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોની ગ્રામજનો દ્વારા દાન આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે હર્ષોલ્લાસ સાથે પૂર્ણ કરાયો હતો. રાકેશ નાયક સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.